नमस्कार दर्शक मित्रों, हूँ जमील पठाण, आप जो रहा छो तीर समाचार। दर्शक मित्रों, 5 सप्टेम्बर एटले के शिक्षक दिवस, त्यारे छोटाउदेपुर के जे राज्यनो सरहदी अने आदिवासी विस्तार छे अने आ आदिवासी विस्तार में अंतरियाळ ग्राम्य विस्तार में शैक्षणिक कार्य करावता जिला अने तालुका कक्षाना जे श्रेष्ठ शिक्षकों छे तेमने सम्मानित करवानो आजे छोटाउदेपुर नगर में आवेल दरबार हॉल खाते कार्यक्रम राखवामां आव्यो हतो। राज्य कक्षाना मंत्री निमिषाबेन सुथारना हस्ते 4 जिला कक्षाना अने 9 तालुका कक्षाना शिक्षकों ने श्रेष्ठ शिक्षकनो एवॉर्ड एनायत करवामां आव्यो छे। साल उड़ाड़ी तेमनुं सन्मान करवामां आव्यु छे। त्यारे आवा ज एक श्रेष्ठ शिक्षक के जेओ जिला कक्षाना श्रेष्ठ शिक्षक छे तेमनी साथे वात करीशुं। शुं नाम छे बेन आपनुं? चुडासमा छायाबेन मोहित कुमार। बेन, आजे तमने एक श्रेष्ठ शिक्षकनो एवॉर्ड मळ्यो छे, मंत्रीना हस्ते तमने सन्मानित करवामां आव्या छे साल उड़ाड़ीने। શું કામગીરી હતી તમારી કે જેને લઈને તમને આજે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે? મારા બાળકોમાં કોવિડ-19ની પરિસ્થિતિ દરમિયાન જ્યારે પુસ્તકો નહોતા ત્યારે એસએસસી સભ્યનો સહયોગ કરીને મેં પુસ્તકોની વહેંચણી કરાવી હતી, ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કર્યું હતું। એક પણ દિવસ એવો નહોતો કે હું ઘરે હોય અને બાળકોનું શિક્ષણ પણ બંધ હોય। ઓનલાઈનમાં પણ ઘરે રહીને બાળકોને ગૂગલ મીટ ના માધ્યમથી શિક્ષણ કાર્ય કરાવ્યું હતું। ત્યારબાદ એમએસટી એટલે કે માઇક્રોસોફ્ટ ટીમ્સથી અધ્યયન કરાયું હતું। બાળકોને ઓનલાઈનથી ઉત્સવની ઉજવણી પણ કરાવી હતી અને ઓનલાઈનમાં એવું ના લાગવું જોઈએ બાળકોને કે અમે ઘરે છીએ, અમારી શાળા બંધ છે, એ માટે ઓનલાઈનમાં બાળકો માટે અલગ અલગ હરીફાઈઓ પણ યોજી હતી અને બાળકોએ સરસ સહકાર આપ્યો હતો। આ ઉપરાંત જ્યારે શાળામાં બાળકો પાસે મોબાઈલ અવેલેબલ નહોતા એટલે કે ઉપલબ્ધ નહોતા ત્યારે બાળકોને અમે લોકોએ ઘરે ઘરે શિક્ષણ આપ્યું હતું અને બાળકોના ઘરે જઈને શિક્ષણ આપ્યા બાદ પ્રશ્ન એ હતો કે તે લોકોનો મહાવરો કેવી રીતે કરાવો, તો મહાવરા માટે મારો એક પ્રોજેક્ટ હતો જે ઇનોવેશનમાં પસંદ પણ થયેલો છે અને ગયા સાલ મને રાજ્યકક્ષાએ સ્ટેટ લેવલનો એવોર્ડ મળેલો છે ઇનોવેશનમાં। અને આ ઇનોવેશન મારું એ હતું કે બાળકોને સૌપ્રથમ ધોરણ 8ના બાળકો મારી પાસે ભણ્યા કોવિડ-19 પહેલાં, એ લોકો પાસે મેં પ્રોજેક્ટ કરાવ્યો હતો જેવી રીતે વસ્તી ગણતરી, એ લોકોનો એકમ પણ આવે છે સામાજિક વિજ્ઞાનમાં અને એકમને અનુસંધાનમાં બાળકોને ઘરે ઘરે મોકલીને શું શું માહિતી શિક્ષક દ્વારા મેળવવામાં આવે છે બધી જ માહિતીનો પ્રોજેક્ટ કરાવ્યો હતો અને એ પ્રોજેક્ટ મને કોવિડ-19માં કામ લાગ્યો અને એ પ્રોજેક્ટના આધારે મેં વાલીઓના 4 ગ્રુપ કર્યા। એવા વાલીઓ કે જેમની પાસે મોબાઈલ નથી, એવા વાલીઓ કે જેમની પાસે મોબાઈલ છે અને ભણેલા છે, એવા વાલીઓ કે જેમની પાસે મોબાઈલ નથી ને ભણેલા પણ નથી, અને એવા વાલીઓ કે જેની પાસે મોબાઈલ પણ છે ને ભણેલા પણ છે, એવી રીતે ABCD ગ્રુપ પાડીને આખો પ્રોજેક્ટ કાર્ય શરૂ કરેલો હતો અને આ પ્રોજેક્ટમાં મને ઘણું સારું પરિણામ મળ્યું। પ્રોજેક્ટ અંતર્ગત મેં સ્વડિયાભાઈ સ્વયંસેવકોની નિમણૂક કરી હતી। આ સ્વયંસેવકની ટુકડી રોજ સાંજે 8 વાગ્યા પછી માત્ર બાળકના ઘરે જઈને પૂછે કે બેટા તે હોમવર્ક કર્યું છે, અને બાળક જો હોમવર્ક ન કરે તો એને અમારા દ્વારા જે પત્રક આપવામાં આવતું હતું એમાં તે લાલ પેનથી સાઇન કરતો હતો, એટલે કે અમને ખબર પડે કે બાળક કેટલું હોમવર્ક કરે છે સમયસર, અને આમાં હોમવર્ક કરવામાં ઘણું બધું બાળકોમાં સુધારો જોવા મળ્યો અને આ પ્રોજેક્ટ દ્વારા ઘણું બધું બાળકોના શિક્ષણમાં પણ સુધારો જોવા મળ્યો। હજુ આ પ્રોજેક્ટ નિરંતર ચાલુ જ છે અને અમને ગામના લોકોનો પણ ઘણો બધો સહકાર સાંપડે છે। ગામના સ્વયંસેવક તરીકે અમારા શાળામાંથી ભણેલા છોકરાઓ જે મોટા છે એ લોકોએ સહયોગ આપ્યો હતો અને તેઓ નિસ્વાર્થ ભાવે સેવા કરી હતી અને સરસ કામગીરી બજાવી હતી। અને અત્યારે જ્યારે કોવિડ-19ની પરિસ્થિતિ થાળે પડી ગઈ છે ત્યારે શાળા શરૂ થયા પછી પણ બાળકોને એ લોકો પોતાની રીતે કાર્ય કરે છે અને બાળકોને પ્રોત્સાહિત કરતા રહે છે અને મારા કાર્ય નિરંતર ચાલુ છે। હું મારા કાર્ય માટે કટિબદ્ધ છું। કહેવાય છે કે એક પુસ્તક, એક પેન અને એક શિક્ષક આખા વિશ્વને બદલી નાખે છે। શિક્ષક ધારે તે કરી શકે છે, શિક્ષક નકામી વસ્તુમાંથી પણ નિર્માણ કરે છે અને એને કહેવાય છે બેસ્ટમાંથી બેસ્ટ। આ વર્ષે પણ જિલ્લામાં મારું પસંદ થયેલું છે બેસ્ટમાંથી બેસ્ટ, જે જિલ્લા કક્ષાએ હું લઈને આવવાની છું। અસ્તુ, જય હિન્દ। બેન, તમે જે સમગ્ર માહિતી આપી, કેટલા વર્ષથી છો, કયા તાલુકાની કઈ શાળામાં આપ અભ્યાસ કરાવો? હું સંખેડા તાલુકાની છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા તાલુકાની શાળામાં અભ્યાસ કરાવું છું। મારી શાળાનું નામ છે હરેશ્વર પ્રાથમિક શાળા। આ પહેલાં મારી ભરતી થઈ હતી 2005માં, ત્યારે હું સાગરદરામાં જોબ કરતી હતી અને જે મોરઠલા ગ્રુપની સ્કૂલ છે એમાં પણ તાલુકો અત્યારે બોડેલી લાગે છે। ત્યારબાદ મારી વધમાં બદલી થઈ હતી અને હું હરેશ્વર શાળામાં 9 વર્ષથી જોબ કરું છું 2013થી। બેન, આપ અત્યારે જે હરેશ્વર પ્રાથમિક શાળામાં જોબ કરો છો, આ જે શાળા છે મોટા ભાગના આદિવાસી વિદ્યાર્થીઓ હશે, આદિવાસી વિદ્યાર્થીઓને આટલી સારી એટલે આધુનિક પદ્ધતિથી ટેકનિકથી એક મોબાઈલ યુગની અંદર તમે જે કોરોના કાળ દરમિયાન અભ્યાસ કરાવ્યો છે, શું અનુભવ છે, વિદ્યાર્થીઓમાં કેટલો પરિવર્તન આવ્યું? બાળકો પહેલાં તો મોબાઈલ નામના ઇન્સ્ટ્રુમેન્ટથી પરિચિત તો હતા, બાળકો મોબાઈલ કરી શકતા હતા, વોટ્સઅપ ચેટ કરતા હતા, પણ બાળકોને ગૂગલ મીટથી કેવી રીતે ભણવું,
એમાં ચાલુ ઓનલાઈન ક્લાસમાં કેવી રીતે સ્ક્રીન શેર કરવી, એના પછી યુટ્યુબ પર વિડીયો જોઈને કેવી રીતે શીખવું. અત્યારે મારી શાળાના બાળકો, હાલ હું ખાલી એટલું જ કહું કે તમારે બેટા આ ધોરણનો આ વિષયનો ચેપ્ટર તમારે એમસીક્યુ યાદ કરવાનું છે, બાળકો જાતે સર્ચ કરીને જુએ છે. એટલે કે બાળકો એની જાતે ટેકનોલોજીથી માહિતગાર બની ગયા છે, બાળકોમાં ઘણો બધો પ્રોગ્રેસ થયો છે. ઓનલાઈન શિક્ષણ એટલું પ્રગતિકારી નથી જેવી રીતે ઓફલાઈન શિક્ષણ છે, પરંતુ ઓનલાઈનમાં પણ ઘણા બધા ફાયદા છે. સમય પણ બચે છે, જીસાલ એપ્લિકેશનથી મારી શાળામાં સરસ શિક્ષણ કાર્ય થાય છે. હું ઘણીવાર જીસાલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને બાળકોને અમુક વિડીયો બતાવું છું, બાળકો પોતાની જાતે સર્ચ કરે છે અને મને આવીને કહે છે મેડમ હવે આપણે આ એક્ટિવિટી કરીએ એમ. એટલે બાળકોમાં ઘણો બધો સુધારો જોવા મળે છે ઓનલાઈનથી પણ. બિલકુલ, છોટાઉદેપુર જિલ્લાના હજારો શિક્ષકોમાંથી આપની પસંદગી કરવામાં આવી એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે કેવી ગર્વની લાગણી અનુભવો છો? અત્યારે તો અનહદ ગર્વ થાય છે મને કે અત્યાર સુધી હું કામ કરતી હતી, અનેક વિસંગતતાઓ શાળામાં આવતી હોય છે, દરેક શિક્ષક સામે આવતી હોય છે, એ વિસંગતતાઓ વચ્ચે મેં સુસંગતતા સાધી અને એ સુસંગતતા સાધીને જે મારી કર્મભક્તિનું મને ફળ મળ્યું છે અને એ કર્મભક્તિરૂપી ફળથી મેં બાળકોને જે ખીલવ્યા છે એના બદલ મને સન્માનમાં આવી, એના બદલ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. ખૂબ જ અનહદ લાગણી થાય છે. તો આ હતા ચુડાસમા છાયાબેન કે જે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની હરેશ્વર વસાહતની પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કોરોના કાળ સમય દરમિયાન તેમણે કઈ રીતે પોતાની જે ફરજ છે તે નિભાવી છે? અંતરિયાળ વિસ્તારના આદિવાસી વિસ્તારના જે આદિવાસી બાળકો છે તેમને અત્યારની આધુનિક જે ટેકનોલોજી છે મોબાઈલની, આદિવાસી બાળકોને મોબાઈલ થકી તેમને શિક્ષણ પૂરું પાડ્યું અને ત્યારબાદ અત્યારે ઓફલાઈનમાં પણ તેઓ ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે. આજે તેમનું હજારો શિક્ષકોમાંથી તેમની પસંદગી કરવામાં આવી છે એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે અને તેને લઈને તેઓ જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.